नमस्कार। द्रौपदी मुर्मू ने राष्ट्रपति पदना उम्मीदवार बनावी, मोदी ए एक तीरथी साध्या अनेक निशान, जोता रही गया बधा दंग। एक समय राष्ट्रपति पद माटे आनंदीबेन नु नाम चालतु हतु, परंतु पीएम मोदी ए हवे झारखंड भूतपूर्व राज्यपाल अने ओडिशाना आदिवासी नेता द्रौपदी मुर्मू ने राष्ट्रपति नी चूंटणी माटे तेना उम्मीदवार तरीके मैदान मा उतार्या छे। जो मुर्मू चूंटणी जीतशे तो ते देशना प्रथम आदिवासी राष्ट्रपति बनशे। आनंदीबेन सहित अनेक नामों नी चर्चा वच्चे भाजपे मुर्मू ने राष्ट्रपति पदना उम्मीदवार केम बनाव्या? राजकीय निष्णातो भाजपनी आ दाव पाछळनी राजकीय रणनीति जाणवानो प्रयास करी रह्या छे। એવું માનવામાં આવે છે કે મુર્મુની મદદથી ભગવા પાર્ટીએ દેશના ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં રહેતા આદિવાસી સમુદાય પર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો કર્યા છે। આ વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીને તેનો ફાયદો મળી શકે છે। વાસ્તવમાં ગુજરાતની ઘણી બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને જો તેઓ કોઈ એક પક્ષ તરફ વળે તો સત્તામાં કોણ હશે તે લગભગ નક્કી કરી શકે છે। દાયકાઓથી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં આદિવાસીઓની તાકાતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરા પ્રયાસો કરી રહી છે। આવી સ્થિતિમાં દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર આદિવાસી મહિલાને બેસાડી ભાજપે મોટો દાવ રાખ્યો છે। ધન્યવાદ। જય હિન્દ।